આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો ગુજરાતમાં રહેતા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરના અહેવાલો અનુસાર ગુજરાતમાં ફરી એકવાર હવામાન બગડવા જઈ રહ્યું છે હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે સમાચાર મુજબ રાજ્યમાં 6-9 જૂન દરમિયાન ચક્રવર્તી તોફાન આવવાની સંભાવના છે જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તે સમયે રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે કેટલીક જગ્યાએ વીજળી પડવાની શક્યતા પણ છે ત્યારબાદના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ભારતમાં ખેડૂતોની સ્થિતિ જોઈએ તેટલી સારી નથી આ જ કારણ છે કે અહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે જેથી ખેડૂતોની મદદ કરી શકાય આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ સરકાર દ્વારા વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના સમગ્ર દેશમાં લાગુ છે પરંતુ હવે તે જ તર્જ પર રાજ્ય સરકાર દ્વારા બીજી યોજના શરૂ કરવામાં આવી છે જે મુજબ હવે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાને બદલે 10000 રૂપિયા આપવામાં આવશે મધ્યપ્રદેશ સરકારે આ નવી યોજના શરૂ કરી છે અને તેનું નામ છે કિસાન કલ્યાણ યોજના આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને તેમના કલ્યાણ માટે દર વર્ષે 10000 રૂપિયા આપશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે મળતા 6000 રૂપિયા ચોક્કસપણે મળશે પરંતુ તેમની સાથે ખેડૂતોને 4000 રૂપિયા પણ આપવામાં આવશે એમપી સરકારે 2020માં જ આ યોજના શરૂ કરી હતી તે સમયે આ નાણાં 2 હપ્તામાં 2000 રૂપિયા તરીકે આપવામાં આવશે એટલે કે 2-2000 રૂપિયાના 2 હપ્તા આપવામાં આવશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6000 રૂપિયા અને બીજા 4000 રૂપિયા એટલે કે 10000 રૂપિયા આપવામાં આવશે આ યોજના માત્ર મધ્યપ્રદેશના ખેડૂતોને જ આપવામાં આવશે સૌથી મોટી વાત એ છે કે આ યોજના હેઠળ એમપીના તમામ ખેડૂતોને લાભ આપવામાં નહીં આવે પરંતુ માત્ર એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે જેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જાણકારીની વાત એ છે કે જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા નથી આવી રહ્યા તેમના ખાતામાં આ યોજનાના પૈસા પણ નહીં આવે એટલે કે આ યોજનાનો લાભ એવા ખેડૂત મિત્રોને જ મળશે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દરેક હપ્તામાં 2000 રૂપિયા આપે છે આ વખતે સરકાર 10 જૂન પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો જાહેર કરશે એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આ મહત્વપૂર્ણ કામ તમારે સમયસર કરવું પડશે નહીં તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે એટલે કે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહી શકો છો ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જે અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે દર 4 મહિને 1 હપ્તો બહાર પાડવામાં આવે છે આમ વર્ષ દરમિયાન 2-2000 રૂપિયાના કુલ 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે
2000 દરેક હપ્તામાં આપવામાં આવે છે। આ વખતે સરકાર ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરશે। એવી અટકળો છે કે આ હપ્તો એટલે કે 14મો હપ્તો 10 જૂન પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। જો તમે પણ આ હપ્તાની રકમ મેળવવા માંગો છો તો તેના માટે તમારે ઈ કેવાયસી ઓનલાઈન કરાવવું પડશે, એટલે કે ઈ કેવાયસી ઓનલાઈન હોવું જરૂરી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી જરૂરી બનાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં ઘણા ખેડૂતો એવા છે જેમણે હજુ સુધી ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી, જેના કારણે લગભગ 3 કરોડ ખેડૂતો 14મા હપ્તાના લાભથી વંચિત રહી શકે છે। જો તમે પણ અત્યાર સુધી હજુ તમારું ઈ કેવાયસી નથી કરાવ્યું તો જલ્દીથી જ કરાવી લેજો। આ માટે એટલે કે ઈ કેવાયસી કરાવવા માટે ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરની મુલાકાત લઈને અથવા તો પીએમ કિસાન યોજનાનું પોર્ટલ એટલે કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઈ કેવાયસી કરાવી શકે છે। આ ઉપરાંત લાભાર્થી ખેડૂતો તેમના નજીકની કૃષિ કચેરીમાં જઈ અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે। અને મળતી માહિતી મુજબ હજુ સુધી 3 કરોડ ખેડૂતો એવા છે જેમણે ઈ કેવાયસી નથી કરાવ્યું, અને આ 3 કરોડ ખેડૂતો 14મા હપ્તાના લાભથી વંચિત રહી શકે છે। એટલે કે આવા ખેડૂત મિત્રોના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને 14મા હપ્તાનો લાભ મળી શકે। અને સમાચાર મુજબ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો 10 જૂન સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે, અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।